આજે ચૈત્ર નવરાત્રિનું પહેલું નોરતું છે. ચૈત્ર નવરાત્રના નવે નવ દિવસ મા શક્તિના અલગ અલગ ધામના દર્શન G24 ન્યૂઝ દ્વારા તમામ દર્શક મિત્રોને ઘરે બેસી દર્શન કરાવાશે અને તે માટે આયોજનો પણ કરાયા છે. ત્યારે આજના પહેલા નોરતે સોની ફળિયા રોડ ઉપરના નાની અંબાજી માતાના દર્શન કરી જીવન ધન્ય બનાવે. નમસ્કાર દર્શક મિત્રો, G24 ન્યૂઝ ચેનલની ટીમ આજે સુરત શહેરના સોની ફળિયા સ્થિત અંબાજી મંદિરની અંદર છે. આજે ચૈત્રી નવરાત્રિનું પહેલું નોરતું એટલે માના ગુણગાન ગાવાના દિવસો છે. ત્યારે G24 ન્યૂઝ ચેનલ આપ ઘર બેઠા દર્શક મિત્રો, લાખો દર્શક મિત્રો જે જોઈ શકે, દર્શન કરી શકે, તેના માટે નવે નવ દિવસ અલગ અલગ શક્તિધામના દર્શન કરાવી રહ્યો છે. આજે આપણે સોની ફળિયા સ્થિત અંબાજી મંદિર એટલે કે નાની અંબાજી મંદિર તરીકે ઓળખાય છે તેની અંદર છીએ. અહીંયા ભક્તોજનોનો ઘોડાપૂર સવારથી જ વૈદિક મંત્રોચ્ચારો સાથે અને ધૂપ સુવાસની જ્ઞાન સાથે અત્યારે અહીંયા વહેલી સવારથી જ ભક્તોજનો ઉમટી પડ્યા છે. અહીંના જે મહારાજ છે મુખ્ય, આપણે તેમને મળીએ. જી, આપકા નામ? મારું નામ મનોજ મહારાજ છે. હા મનોજ મહારાજ, કેટલા સમય ત્યાં સેવા આપી રહ્યા છો? હું આજે સત્તર અઢાર વર્ષથી સેવા કરું છું માજીને. અને ચૈત્રી નવરાત્રિ, નવરાત્રિ જે આપણે આસો મહિનાની છે એના બાબતે શું કહેવા માંગુ છો? ચૈત્રી નવરાત્રિ આમ મોટામાં મોટું ગણાય. લોકો ભલે આમ આસો નવરાત્રનું માને પણ ચૈત્રી નવરાત્ર મોટામાં મોટું ગણાય. અને અહીંયા અમારે સવારના 3:30-4 વાગ્યાથી માજીના સેવા અભિષેક પૂજા ચાલુ થઈ જાય ને ભક્તો પણ 4 વાગ્યાથી અહીંયા લાઈન લાગી જાય આવવા માટે. કેટલા વર્ષ જૂનું મંદિર હશે? ઓછામાં ઓછા 500 વર્ષ ઉપર ઇતિહાસ છે એનું. 500 વર્ષ કહેવા માગો છો વિશેષમાં આજના દિવસ નિમિત્તે? આપણે તો એટલું જ કહીએ કે માતાજી, આ જો ભક્તો આવે છે શાંતિથી દર્શન કરે અને એનું મનોકામના પૂર્ણ થાય. મિત્રો, આ હતા નાની અંબાજી મંદિર તરીકે ઓળખાતા સોની ફળિયા સ્થિત અંબાજી મંદિરના મહારાજ. તેઓ કહી રહ્યા છે કે 400-500 વર્ષ જૂનું અતિ પૌરાણિક મંદિર છે. અહીંયા માના ગુણગાન ગાઈ રહ્યા છે, અહીંયા ભક્તોજનો પણ ઉપસ્થિત છે. આપણે આવો મળીએ ભક્તજનોને. જી, આપનું નામ? કેતનભાઈ. કેતનભાઈ, કેટલા સમયથી દર્શન કરવા આવો છો? હું લગભગ 10-11 વર્ષથી આવું. 10-11 વર્ષ. કેવો મહિમા છે અપરંપાર એનો? સારો, અહીંયા આવે તો મનને શાંતિ લાગે અને ઘણું એમ સારું લાગે. મિત્રો, આમ તો કોરોના કાળની અંદર છેલ્લા 2 વર્ષથી માતાજી ભગવાન સહિતના મંદિરોના દર્શન બંધ હતા, પરંતુ હવે કોરોના ગયો છે માતાની કૃપાથી, જેને કારણે અત્યારે મંદિરોની અંદર ધૂમ મચાવી રહ્યા છે. અહીંયા ભક્તજનો પણ ઉપસ્થિત છે. આપણે બીજા તેમને મળીએ. જે આપનું નામ? શોભનાબેન. શોભનાબેન, કેટલા સમયથી દર્શન કરવા આવો છો? અમે 1.5 મહિના દર્શન કરવા આવીએ. તો આજના દિવસ નિમિત્તે શું કહો? આજે પહેલું નોરતું છે. હવે પહેલું નોરતું સરસ નોરતું અમારા માટે, બધા માટે સારું નોરતું. હા, દર્શન થઈ ગયા. માં અંબાના દર્શન કરી લોકો જીવન ધન્ય બનાવી રહ્યા છે. બીજા પણ અહીંયા ઉપસ્થિત છે, આવો તેમને આપણે મળીએ. જે આપનું નામ? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, શું કહેવા માંગો છો? આ માં આજે નોરતાનું પહેલું નોરતું છે. માં અંબાની કૃપાથી સૌનું સારું કામ થાય. આ વર્ષો જૂનું છે અંબા માતાનું મંદિર. અહીંયા અત્યારે જે પહેલું નોરતું છે ગોરાપુર છે, જુઓ દર્શન કરવા માટે. મિત્રો, આજે પહેલા નોરતાના દિવસે G24 ન્યૂઝ ચેનલે આજે દર્શન કરાવ્યા છે અંબાજી રોડ સ્થિત નાની અંબાજી તરીકે ઓળખાતા અંબાજી મંદિરના. આજે આપણે પહેલા નોરતો દર્શન કરીએ, આવો બીજા નોરતે ફરી પાછા એક બીજા શક્તિધામના દર્શન કરીશું. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.